ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ નવ ભૂમિ સોઇલ ભૂમિ એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે તે વનસ્પતિના મૂળને જકડી રાખીને તથા પાણી અને પોષક તત્વો આપીને તેની વૃદ્ધિને આધાર આપે છે તે ઘણા સજીવોનું ઘર છે ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્વની છે ખેતી ખોરાક કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે આમ ભૂમિ એ આપણા જીવન અભિન્ન અંગ છે પહેલા વરસાદ પછીની ભીની માટીની સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે ભૂમિ જીવનથી ભરપૂર સોઇલ ટીમિંગ વિથ લાઈફ એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અને બુજોએ અળસિયાને અર્થવોર્મ ભૂમિમાંથી બહાર નીકળતા જોયું પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં હશે ચાલો શોધીએ પ્રવૃત્તિ નવ પોઈન્ટ એક કેટલાક માટીના નમૂના લો અને તેઓનું ધ્યાનથી અવલોકન કરો તમે બહિર્ગોળ લેન્સ વાપરી શકો છો દરેક નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને માહિતી કોષ્ટક નમૂના ભરો તમારા મિત્રો સાથે અવલોકનની ચર્ચા કરો તમે એકત્ર કરેલા માટીના નમૂના તમારા મિત્રે એકત્ર કરેલા માટીના નમૂના જેવા જ છે બુજો અને પહેલીએ માટીને ઘણી રીતે વાપરી છે તેઓ તેની સાથે રમતા ખૂબ જ આનંદ મેળવે છે તે ખરો આનંદ છે ભૂમિની ઉપયોગીતાઓની એક યાદી બનાવો કોષ્ટક નવ પોઈન્ટ એક ભૂમિનો સ્ત્રોત વનસ્પતિ પ્રાણી અન્ય બીજા અવલોકનો એક બગીચાની માટી ઘાસ કીડી બે રસ્તાની બાજુની માટી ત્રણ જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની માટી મને આશ્ચર્ય થયું કે મારા રોડ અને બગીચામાંથી એકત્ર કરેલ ભૂમિના નમૂનામાં પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીનની કોથળીઓ શા માટે જોવા મળી પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક ભૂમિના પ્રદૂષકો છે તેઓ ભૂમિમાં રહેતા સજીવોને પણ મારી નાખે છે તેથી જ પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીના વપરાશ પર પ્રતિબંધ હોવો જ જોઈએ અન્ય પદાર્થો જે ભૂમિને પ્રદૂષિત કરે છે

સ્તરોની ગોઠવણી કેવી રીતે થયેલ છે ત્યાં પ્રવૃત્તિ દ્વારા જાણો પ્રવૃત્તિ થોડીક માટી લો માટીના ઢેફાને કાચનો ગ્લાસ લો તેને ત્રણ ચતુર્થાંશ પાણીથી ભરો અને તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો તેને લાકડી વડે હલાવો જેથી માટી ઓગળી જાય હવે તેને થોડી કોઈ પણ હલનચલન વિના મૂકી રાખો ત્યાર પછી તેનું અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો જો તમને કાચના ગ્લાસમાં અલગ અલગ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે આ સ્તરો દર્શાવતી આકૃતિ દોરો તેમાં પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણી જોવા મળે છે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રીય પદાર્થો હ્યુમસ કહે છે તમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે આ પ્રક્રિયાને અપક્ષય વેધરિંગ કહે છે કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના પર ઉગતી વનસ્પતિઓ આધાર રાખે છે ભૂમિનો લંબરૂપ છેદ જોતાં તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે જેને ભૂમિની રૂપરેખા સોઇલ પ્રોફાઇલ કહે છે દરેક સ્તર તેના રચના રંગ ઉંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણવાય છે આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરો જોઈએ છે તેની નીચેના સ્તરો જોતા નથી જો આપણે તાજેતરમાં ખોદેલો ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ છીએ આવો દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરો એટલે કે રૂપરેખા વિશે માહિતગાર કરાવે છે આપણે ભૂમિની રૂપરેખા કુવો ખોદતી વખતે અથવા મકાનના પાયા નખાતા હોય ત્યારે જોઈ શકીએ છીએ તે આપણને પહાડી રસ્તાઓ કે ઢાળવાળા નદી કિનારે પણ જોઈ શકાય છે સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રીય પદાર્થો તથા ખનીજ દ્રવ્યોથી ભરપૂર હોય છે સેન્દ્રીય પદાર્થો હ્યુમસ ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે આ સ્તર સામાન્યપણે નરમ છિદ્રાળું અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે આવી ભૂમિને ઉપરી ભૂમિ અથવા એ સ્તર કહે છે કીડાઓ ઉંદરો છછુંદર મોલ્સ ઢાલિયા જીવડા બીટસ જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂંપેલા હોય છે તેના પછીના સ્તરમાં સેન્દ્રીય પદાર્થો હ્યુમસ ઓછી માત્રામાં પરંતુ ખનીજ દ્રવ્યો વધુ હોય છે આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે જેને બી સ્તર અથવા મધ્ય સ્તર કહે છે સ્તર સ્તર સી કહેવાય છે જે તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે આ સ્તરની નીચે આધાર ખડક હોય છે જે ખૂબ જ સખત હોવાથી કોદાળી સ્પેડ વડે ખોદવું અઘરું છે ભૂમિના પ્રકારો સોઇલ ટાઇપ્સ તમે જાણો છો કે પથ્થરોનો અપક્ષય એ નાના ઘટકો અને વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે જેમાં રેતી અને ઝીણી માટીનો સમાવેશ થાય છે રેતી અને ઝીણી માટીની માત્રા તેઓ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થયા છે તેના પર આધારિત છે જેને પિતૃ પથ્થર કહે છે પથ્થરના ઘટકો અને સેન્દ્રીય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા વનસ્પતિના મૂળ અને અળસિયા ભૂમિનો મહત્વનો ભાગ છે ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાને આધારે થાય છે જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને રેતાળ ભૂમિ સેન્ડી સોઇલ કહે છે જો ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તેને ચીકણી ભૂમિ ક્લેઈ સોઇલ કહે છે જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે રહેલા હોય તો તેને ગોરાળુ ભૂમિ લોમી સોઇલ કહે છે ભૂમિમાં રહેલા કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા પર ખૂબ જ ઘેરી અસર કરે છે રેતીના કણો ખૂબ જ મોટા હોય છે તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી તેથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે આ અવકાશમાં હવા ભરાય છે આપણે કહીએ છીએ કે રેતી એ વાયુ મિશ્રિત હોય છે પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે આથી રેતાળ ભૂમિ હલકી છિદ્રાળુ અને સૂકી હોય છે ચીકણી ભૂમિમાં માટીના કણો ખૂબ જ નાના એકબીજાથી ચુસ્ત જોડાયેલા અને હવા માટે ખૂબ જ ઓછો અવકાશ છોડે છે રેતાળ ભૂમિથી વિપરીત ચીકણી માટીના કણોની વચ્ચેની નાની જગ્યામાં પાણી રોકાઈ રહે છે તેથી ખૂબ જ ઓછી હવા હોય છે પરંતુ તેઓ વજનમાં ભારે હોય છે કારણ કે તેઓ રેતાળ ભૂમિ કરતા વધુ પ્રમાણમાં પાણી રોકી રાખે છે વનસ્પતિની વૃદ્ધિ માટે ગોરાડુ ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ છે ગોરાડુ લોમી ભૂમિ એ રેતી માટી અને અન્ય પ્રકારના ભૂમિના બનેલી હોય છે ગોરાળુ ભૂમિમાં પણ કણ જોવા મળે છે આ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જલધારણ ક્ષમતા ધરાવે છે મારે જાણવું છે કે ભૂમિનો કયો પ્રકાર માટલા અને સુરાહી બનાવવા માટે વપરાય છે પ્રવૃત્તિ નવ પોઈન્ટ ત્રણ માટીવાળી ગોરાડુ અને રેતાળ ભૂમિના નમૂના એકઠા કરો આ નમૂનામાંથી એકાદ પ્રકારની ભૂમિ મુઠ્ઠી ભરીને લો તેમાંથી પથ્થર કાંકરા કે ઘાસ વગેરે દૂર કરો હવે તેમાં ટીપુ ટીપુ પાણી નાખીને ગુંદો એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી માટીનો દડો બનાવી શકાય પણ તેની સાથે તે ચીકણો ન હોવો જોઈએ ભૂમિમાંથી દડો બનાવવાનો પ્રયત્ન કરો સીધી સપાટી પર દડા નળાકારની જેમ વણો આ નળાકારમાંથી એક રિંગ જેવી રચના બનાવો બીજા નમૂનાઓ વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો શું માટીના નમૂનાના આકાર પરથી તેનો પ્રકાર જાણી શકાય છે શું તમે જણાવી શકશો કે કયા પ્રકારની માટી કુંડા રમકડા કે મૂર્તિ સ્ટેચ્યુઝ બનાવવામાં કામ આવી શકે પ્રવૃતિ નવ પોઈન્ટ વાળી ગોરાડુ અને રેતાળ ભૂમિના નમૂના એકઠા કરો આ નમૂનામાંથી એકાદ પ્રકારની ભૂમિ મુઠ્ઠી ભરીને લો તેમાંથી પથ્થર ઘાસ વગેરે દૂર કરો હવે તેમાં ટીપુ ટીપું પાણી નાખીને ગુંદો એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી માટીનો દડો બનાવી શકાય પણ તેની સાથે તે ચીકણો ન હોવો જોઈએ ભૂમિમાંથી દડો બનાવવાનો પ્રયત્ન કરો સીધી સપાટી પર દડાને નળાકારની જેમ વણો આ નળાકારમાંથી એક રીંગ જેવી રચના બનાવો બીજા નમૂનાઓ વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો શું માટીના નમૂનાના આકાર પરથી તેનો પ્રકાર જાણી શકાય છે શું તમે જણાવી શકશો કે કયા પ્રકારની માટી કુંડા રમકડા કે મૂર્તિ સ્ટેચ્યુઝ બનાવવામાં કામ આવી શકે ભૂમિના ગુણધર્મો પ્રોપર્ટીઝ ઓફ સોઇલ તમે ભૂમિની ઉપયોગિતાની કેટલીક યાદી બનાવેલી છે ચાલો ભૂમિની કેટલીક લાક્ષણિકતાઓ શોધવા માટે પ્રવૃત્તિ કરીએ ભૂમિમાં પાણીનો ઝરણ દર પર્કોલેશન રેટ ઓફ વોટર ઇન સોઇલ બુજો પહેલીએ ઘરના ભોંયતળીએ અને એક કાચા રોડ પર પચાસ સેન્ટીમીટર બાય પચાસ સેન્ટીમીટરના બે જુદા ચોરસ બનાવ્યા તેમણે એક સરખા કદની બે બોટલો ભરી તેમણે બંને જગ્યાઓ ચોરસ પર એક સરખા સમય કાચા રસ્તા પર પાણી શોષણ પામ્યું ચાલો આ સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ બુજોને આશ્ચર્ય થયું કે પાણીના શોષણ માટે દરેક ચોરસમાં તફાવત કેમ જોવા મળે છે પ્રવૃત્તિ નવ પોઈન્ટ ચાર આ પ્રવૃત્તિ માટે ત્રણ ટીમ બનાવો ટીમને એ બી અને સી નામ આપો તમે ભૂમિમાંથી પાણી કેટલી ઝડપથી નીચે જાય છે તે જાણી શકશો તમારે એક પોલી નળાકાર પાઇપની જરૂર પડશે એટલી ખાતરી કરજો કે દરેક ટીમ પાસે સરખા વ્યાસવાળી નળી હોય આવી પાઇપ મેળવવા માટેના સૂચનો નીચે આપેલ છે એક જો શક્ય હોય તો એક નાનું ટિન કેન લો અને તેનું તળિયું કાપો બે જો પીવીસી પીવી પાંચ પરથી ભૂમિ એકત્ર કરવાના હોય ત્યાં બે સેન્ટીમીટર ઊંડી પાઇપ મૂકો બસો મિલી જેટલું પાણી તેમાં નાખો બસ્સો મિલીલીટર પાણી માપવા માટે તમે બસ્સો મિલીલીટર ખાલી બોટલ વાપરી શકો તેના પાણી નાખવાનું શરૂ કરો ત્યારનો સમય નોંધો જ્યારે પાઇપમાંથી પૂરેપૂરું પાણી ખાલી થાય ત્યારનો સમય નોંધો અહીં પાણી ઉભરાઈ ન જાય અથવા તો આજુબાજુ ના ઢોળાઈ જાય તેની કાળજી લેવી નીચે આપેલ સૂત્રની મદદથી અંતઃ શ્રવણ દર ગણો અંતઃ શ્રવણ દર મિલીલીટર પ્રતિ મિનિટ બરાબર પાણીની માત્રા મિલીલીટર લીટર અપોન અંતઃ્રવણ સમય મિનિટ ઉદાહરણ તરીકે ચોક્કસ નમૂના માટે તે માટે વીસ મિનિટ લે છે તો અંતઃશ્રવણનો દર બરાબર બસો મિલીલીટર લીટર અપોન વીસ મિનિટ બરાબર દસ મિલીલીટર પ્રતિ મિનિટ તમારા ભૂમિના નમૂના માટે અંતઃ દર ગણો તમારા અવલોકન બીજા સાથે સરખાવો અને દરેક ભૂમિના નમૂનાને દરના ક્રમમાં ગોઠવો ભૂમિમાં ભેજ મોઇશ્ચર ઇન સોઇલ શું તમે ક્યારે ઉનાળાના ગરમ દિવસોમાં ખેતર નજીક થી પસાર થયા છો તમે કદાચ ભૂમિ પરની હવા થોડીક ચળકતી લાગશે આવું શા માટે આ પ્રવૃત્તિ કરો અને જવાબ મેળવો પ્રવૃત્તિ ગરમ કરો અને અવલોકન કરો ચાલો આપણે શોધીએ કે ગરમ કરવાથી શું થાય છે શું તમને પાણીના બિંદુઓ ક્યાંય દેખાય છે જો હા તો તમને તે ક્યાં જોવા મળે છે ગરમ કરતા પાણી ભૂમિમાંથી બાષ્પરૂપે બહાર નીકળે છે ઉપર જતાં બાષ્પ ઠંડી પડે છે અને ઉત્કલન નળી ઉપરની અંદરની સપાટી પર જામે છે ઉનાળાના ગરમ દિવસોમાં ભૂમિમાંથી નીકળતી બાષ્પ એ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે અને ભૂમિની ઉપરની સપાટી ચળકતી લાગે છે ભૂમિના નમૂનાને ગરમ કર્યા પછી તેને ઉત્કલન નળીમાંથી બહાર કાઢો તેને જે ભૂમિને ગરમ નથી કરેલ તેની સાથે સરખામણી કરો બંને વચ્ચેનો તફાવત નોંધો ભૂમિ દ્વારા પાણીનું શોષણ એબઝોર્બ્શન ઓફ વોટર બાય સોઇલ શું બધી જ પ્રકારની ભૂમિ એક સરખી રીતે પાણીનું શોષણ કરે છે ચાલો જાણીએ પ્રવૃત્તિ નવ પોઈન્ટ છ એક પ્લાસ્ટિકની ગરણી લો એક ગાળણપત્ર પત્ર અથવા સમાચાર પત્રનો ટુકડો લો તેને વાળીની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવો પચાસ ગ્રામ કોરી પાવડર વાળી ભૂમિ લઈ તેને ફેનલ ગરણીમાં નાખો અંકિત નળાકારની મદદથી નિશ્ચિત માત્રામાં પાણી લઈ તેને ટીપે ટીપે પર નાખો તમે આ હેતુ માટે ડ્રોપરનો વપરાશ કરી શકશો બધું જ પાણી એક જ સ્થાન પર ન પડવા દો બધી જ ભૂમિ પર પાણી રેડો જ્યાં સુધી પાણી ટપકવાનું શરૂ ન થાય ત્યાં સુધી પાણી રેડો અંકિત નળાકારમાં વધેલું પાણી મૂળ લીધેલી પાણીની માત્રામાંથી બાદ કરો આટલું પાણી ભૂમિ દ્વારા શોષણ પામ્યું નીચે મુજબ તમારી નોંધપોથીમાં પરિણામ લખો ભૂમિ માટીનું વજન બરાબર પચાસ ગ્રામ અંકિત નળાકારમાં શરૂઆતમાં લીધેલ પાણીનું કદ બરાબર યુ મિલીલીટર અંકિત નળાકારમાં બાકી રહેલ પાણીનું કદ બરાબર વી મિલીલીટર ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું કદ બરાબર યુ માઇનસ વી મિલીટર ભૂમિ દ્વારા શોષાયેલ પાણીનું વજન બરાબર યુ માઇનસ વી ગ્રામ એક મિલી પાણીનું વજન એક ગ્રામ જેટલું શોષાયેલ પાણીના ટકા બરાબર યુ માઇનસ વી અપોન ફિફ્ટી ઇન્ટુ હંડ્રેડ ગ્રામ અને કિલોગ્રામ હકીકતમાં દળના એકમો છે એક ગ્રામ અને એક કિલોગ્રામના દળનું વજન એક ગ્રામ અને એક કિલોગ્રામ હોય છે પરંતુ સામાન્ય રીતે રોજિંદા વ્યવહારમાં વેપાર તથા ઉદ્યોગમાં ગ્રામ અને ગ્રામ વજનના તફાવતને અવગણવામાં આવે છે આ પ્રવૃત્તિ જુદા જુદા ભૂમિના નમૂનાઓ સાથે કરો જો તમને બધા જ નમૂનાઓ માટે એક જ પરિણામ મળશે તમારા મિત્રો સાથે પરિણામ ચર્ચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો કયા પ્રકારની ભૂમિમાં વધુમાં વધુ અંતઃસ્ત્રવણ દર જોવા મળશે કયા પ્રકારની ભૂમિમાં ઓછામાં ઓછો અંતઃશ્રવણ દર જોવા મળે છે કયા કયા પ્રકારની પ્રકારની ભૂમિ ભૂમિ પાણીને ખૂબ જ ઝડપથી અંદર જવા દેશે વધુમાં વધુ માત્રામાં પાણીનું શોષણ કરે છે અને કઈ ભૂમિ ઓછામાં ઓછું શોષણ કરે છે શું તમે એવી કોઈ પદ્ધતિનું સૂચન કરી શકો કે જે વધુ પાણીનું અંતઃશ્રવણ કરે અને ભૂગર્ભ જળ સુધી પહોંચાડે તેના તરફથી સાંભળ્યું હતું કે વરસાદના આઠ દસ દિવસ પછી તળાવ અને કુવામાં ભૂમિ અને પાક સોઇલ એન્ડ ક્રોપ્સ ભારતના જુદા જુદા ભાગોમાં જુદા જુદા પ્રકારની ભૂમિ જોવા મળે છે કેટલાક ભાગમાં ચીકણી માટીવાળી ભૂમિ કેટલાક ભાગમાં ગોરાડુ ભૂમિ જ્યારે કેટલાક ભાગમાં રેતાળ ભૂમિ છે ભૂમિ પર પવન વરસાદ તાપમાન પ્રકાશ અને ભેજની અસર જોવા મળે છે આ કેટલાક પર્યાવરણીય પરિબળો છે જે ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં ફેરફારો લાવે છે પર્યાવરણીય પરિબળો અને સાથે સાથે ભૂમિના ઘટકો તે પ્રદેશની વનસ્પતિઓ અને પાક ઉગશે તે નક્કી કરે છે ચિકણી અને ગોરાળુ બંને પ્રકારની ભૂમિ એ ઘઉં અને ચણા જેવા ધાન્યો માટે યોગ્ય છે આ પ્રકારની ભૂમિ પાણીને જકડી રાખે છે ચોખા જેવા પાક માટે ભૂમિ ચીકણી અથવા કાર્બનિક પદાર્થો અને ઊંચી જલધારક ક્ષમતાવાળી હોવી જોઈએ મસૂર અને અન્ય કઠોળ માટે ગોરાળુ ભૂમિ જેમાં સરળતાથી અંતઃસ્ત્રવણ થાય તે જરૂરી છે કપાસ માટે રેતાળ અથવા ગોરાળુ જે સરળતાથી અંતરહ શ્રવણ થવા દે અને વધુ પ્રમાણમાં હવા ધરાવે તે વધુ યોગ્ય છે ઘઉં જેવા પાકને ચીકણી માટીમાં ઉગાડવામાં આવે છે કારણ કે તેઓ છે અને ફળદ્રુપ હોય છે તમારા શિક્ષકો માતા પિતા અને ખેડૂત મિત્રો પાસેથી ભૂમિના પ્રકાર અને તેમાં ઉગાડી શકાતા પાક વિશે માહિતી મેળવો પોસ્ટક નવ પોઈન્ટ માં તમારી વિગતો દર્શાવો કયા પ્રકારની ભૂમિ ચોખા ઉગાડવા માટે સુયોગ્ય છે વધારે અંતઃશ્રવણ દર્શાવતી કે ઓછું દર્શાવતી ક્રમ ભૂમિનો પ્રકાર જોવા મળતા પાક એક ચીકણી માટી ઘઉં અંતઃ શ્રવણ દર અને પાણીની માત્રા જાળવી રાખવાના દર વચ્ચે શું તફાવત છે બુજો તું આગળ વાંચેલું બધું ભૂલી ગયો લાગે છે જા અને આખું પ્રકરણ ફરીવા જ અને તને જવાબ મળી જશે કે સ્ટડી જ્હોન રશિદા અને રાધા મધ્યપ્રદેશમાં સોહાગપુરમાં લીલાધર દાદા અને સંતોષ માલવિયા પાસે ગયા લીલાધર દાદા ભૂમિનો પેંડ બનાવી રહ્યા હતા જેમાંથી સુરાહી મટકી તાવડી વગેરે બનાવી શકાય તેઓની વચ્ચે લીલાધર દાદા સાથે થયેલ વાતચીત નીચે મુજબ હતી ભૂમિ ક્યાંથી મેળવાય છે ઓપ્શન ભૂમિ ક્યાંથી મેળવાય છે અમે ઉજ્જડ ભૂમિના ટુકડામાંથી કાળી માટી લાવીએ છીએ માટીનો પિંડ કેવી રીતે બનાવાય છે કોરી માટી એક મોટા ટાંકામાં લેવામાં આવે છે તેમાંથી કાંકરા વગેરે કાઢીને ચોખ્ખી કરવામાં આવે છે આ બધી વસ્તુઓ દૂર કરીને આઠ કલાક સુધી માટી ને પલાળવામાં આવે છે અંતિમ આકાર હાથથી આપવામાં આવે છે ત્રણ દિવસ સુકાવા દીધા પછી તેને રંગ કામ કરાવવામાં આવે છે તે સુકાઈ જાય પછી તેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે માટીમાં ઘોડાની લાટ શા માટે ઉમેરવામાં આવે છે ઘોડાની બળી ગયેલી લાદ માટીના છિદ્રો ખુલવામાં મદદ કરે છે તેથી પાણી માટલી કે સુરાહીમાંથી અનુસ્રવિત થઈને બાષ્પમાં રૂપાંતરિત થાય છે અને અંદરના પાણીને ઠંડુ કરે છે તમને સોહાગપુરની સુરાહી અને માટલા વિશે માહિતી હશે જ જે જબલપુર નાગપુર અને અલ્હાબાદ માં પ્રખ્યાત છે ધોવાણ સોઇલ ઇરોઝન પાણી પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયા ને ધોવાણ કહે છે વનસ્પતિના મૂળ ભૂમિ ને નિશ્ચિત રીતે બાંધે છે વનસ્પતિ ની ગેરહાજરીમાં ભૂમિ ઢીલી પડે છે જેથી તે સરળતાથી પવન વિન્ડ અને વહેતા પાણી દ્વારા ચલિત થાય છે જે વિસ્તારોમાં ભૂમિ પર વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય હોય જ નહીં ત્યાં ગંભીર ધોવાણ જોવા મળે છે અને ભૂમિ આથી વૃક્ષો કપાતા અને વન કટાઈ અટકાવવી જોઈએ અને લીલા વિસ્તારોનો વધારો કરવા માટેના પ્રયાસો થવા જોઈએ પારિભાષિક શબ્દો ચીકણી માટી ક્લેઈ

તેના લંબ છેદમાં જોઈ શકાય છે જુદા જુદા સ્તર જુદા જુદા પ્રકારની હોય છે તે રેતાળ ભૂમિમાં સૌથી વધુ હોય છે અને ચીકણી માટીમાં સૌથી ઓછો હોય છે જુદા જુદા પાક ઉગાડવા માટે જુદી જુદી ભૂમિની જરૂરિયાત હોય છે ઘઉં ચણા અને ચોખા ઉગાડવા માટે ચીકણી અને છિદ્રાળુ માટીની જરૂરિયાત રહે છે રેતાળ છિદ્રાળુ ભૂમિમાં કપાસ ઉગાડી શકાય છે ભૂમિ પાણીને જકડી રાખે છે જે જલધારણ શક્તિ કહેવાય છે વિવિધ પાકો માટે ભૂમિની જલધારણ શક્તિ ખૂબ જ મહત્વની છે